देने को टुकड़ा भला, लेने को हरिनाम। आयुक्ति ने चरितार्थ करनार संत शिरोमणि जलाराम बापानी 222मी जन्म जयंती के जे आजे तेनी उजवणी ने लईने नाना एवा वीरपुर धाममां जोरशोरथी तैयारीओ चाली रही हती अने हवे ते समय आवी गयो छे। आजे नाना एवा गाममां भाविकोने महिसागर अने बापाना दर्शन अने महाप्रसाद सहितना आयोजनोनो लाभ लई धन्यता अनुभवी रह्या छे। सौराष्ट्रनुं जगविख्यात यात्राधाम वीरपुर के ज्यां संत शिरोमणि पूज्य जलाराम बापानी 222मी जन्म जयंती कार्तक सुद सातमने रोज आजे उजवणी करवामां आवी रही छे। गत वर्षे कोरोना महामारीने कारणे बापानी जन्म जयंती सादाईथी उजवाई हती, परंतु चालू वर्षे कोरोना महामारी हळवी થતા જન્મ જયંતી ઉજવણી કરવા માટેની છૂટ મળતા યાત્રાધામ વીરપુરમાં જોરશોરથી શરૂ થઈ ગઈ છે। વીરપુરમાં બાપાની જન્મ જયંતી ઉજવવા વીરપુરવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે। બાપાની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે વીરપુરની મેઇન બજાર રંગબેરંગી રોશનીનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો છે અને દિવાળીના તહેવારોને લઈને દર્શને આવતા ભાવિકો ભાવવિભોર બની રહ્યા છે। બીજી તરફ વીરપુરવાસીઓ પણ પોતાનો ઘર, હોટલો, દુકાનોને અવનવા લાઇટ્સથી ડેકોરેટ કરવા મશગુલ બની ગયા છે। આજે બાપાની જન્મ જયંતીને લઈને વીરપુર જલારામ બાપાના દર્શને આવતા ભાવિકો વ્યવસ્થિત જલારામ બાપાના દર્શન કરી શકે માટે 250 જેટલા સ્વયંસેવકો બાપાની જગ્યામાં તેમજ બાપાની ધર્મશાળા ખાતે પ્રસાદ કેન્દ્રમાં પોતાની સેવા આપી રહ્યા છે। તેમજ બાપાની જન્મ જયંતી નિમિત્તે સમસ્ત ગ્રામજનો દ્વારા જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવશે। વીરપુરમાં ઘેર ઘેર રંગોળીઓ તેમજ વીરપુરના અલગ અલગ ચોકમાં અવનવા ફ્લોટ તૈયાર કર્યા છે। બાપાની જન્મ જયંતી ઉજવવા માટે વીરપુરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજથી 222 વર્ષ પહેલા માતા રાજબાઈ અને પિતા પ્રધાન ઠક્કરના ઘરે એક પુત્ર જન્મ થયો। એમનું નામ આજે વિશ્વ પ્રસિદ્ધ વંદનીય સંત જલારામ તરીકે ઓળખાય છે। 222 વર્ષ પહેલાં આ પરમજ્યોતનું પ્રાગટ્ય થયેલું એની યાદી રૂપે વીરપુરમાં આજે જલારામ બાપાનો જન્મ જયંતીનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। રાતના લગભગ 3 વાગ્યાથી સતત અવિરતપણે શ્રદ્ધાળુઓ અને યાત્રિકોનો પ્રવાહ આવી રહ્યો છે। ગ્રામજનોમાં પણ એવો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગયા વર્ષે કોરોના મહામારીને કારણે થોડોક ટ્રાફિક ઓછો હતો અને ઉત્સવનો માહોલ પણ નહોતો, ત્યારે આ વખતે લોકોએ સર્વ રીતે આયોજનપૂર્વક ઉત્સાહપૂર્વક અહીં પધાર્યા છે। યાત્રિકો અને ગ્રામજનોમાં પણ ઉત્સાહ છે। આજથી 21 વર્ષ પહેલાં કોઈ પણ જાતનું દાન ન લેવું અને દાન ન સ્વીકારવું, કોઈ ભેટ સોગાદ ન સ્વીકારવી એવો નિર્ણય કરીને જલારામ બાપાના પરિવારે આયોજન કરેલું અને આવું નિશ્ચિત કરેલું, છતાં પણ લોકોને 201 વર્ષથી અવિરતપણે આ સદાવ્રત ચાલુ છે। લોકો આજે ધન્ય પ્રસાદ ગ્રહણ કરે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે। આવા પરમ વંદનીય સંત જલારામ બાપાની જન્મ જયંતીના ઉત્સવનો માહોલ સારાએ વિશ્વમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે સ્વાભાવિકપણે વીરપુર એમની જન્મભૂમિ હોય અને અહીં આ માહોલ હોય એ તો સ્વાભાવિક જ વાત છે। જલારામ બાપાનીના પરિવારના સભ્યો આજે સવારે 4 વાગ્યે સમાધિ પૂજન કરી આ વિધિવત ઉત્સવનો પ્રારંભ કરાવ્યો, એ પછી શોભાયાત્રા અને પ્રસાદનું આયોજન પણ રેલવે સ્ટેશન રોડ ઉપર બાપાની ધર્મશાળામાં રાખવામાં આવેલું છે। પોલીસ બંદોબસ્ત પણ વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવેલ છે અને જલારામ બાપાની જન્મ જયંતિમાં લોકો અવિરતપણે શ્રદ્ધાપૂર્વક અહીં પધારી રહ્યા છે અને બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। ભરતભાઈ ગઢિયા, વીરપુર જલારામ। જય જલારામ, જય રઘુવંશી। અમે છેલ્લા કેટલાક વર્ષોથી આ જેતપુરથી વીરપુર સુધી ચાલીને આવીએ છીએ। અહીંયા જલારામ જયંતીની આજે 222મી જલારામ જયંતી છે કે જેમાં તમે અત્યારે પબ્લિક જોવો છો કે જે દૂરથી પણ લોકો કેટલા દિવસ પહેલાં નીકળી અને અહીંયા બાપાના દર્શન કરવા માટે વધારે છે। આપણે જોયું હતું કે ગયા વર્ષે ખૂબ જ કોરોનાની મહામારી હતી, છતાં પણ પબ્લિક દર્શન કરવા એટલું આવેલું હતું। આ વખત જોવો છો તમે કે ગયા વર્ષ કરતાં પણ વધારે પબ્લિક જોવા મળે છે અને સાથે સાથે અહીંની વ્યવસ્થા પણ છે, વીરપુરમાં એન્ટર થતાની સાથે જ બધી વ્યવસ્થા થઈ ગઈ છે।
કે અત્યારે દર્શન કરવામાં, પ્રસાદી લેવામાં સેવકો એટલા સેવા કરી રહ્યા છે, તો બાપાને આપણે એવી જ પ્રાર્થના કરીએ કે કોરોનાની મહામારી જે આપણે બે લહેર આવી ચૂકી છે, કે હવે ત્રીજી લહેર બાપા જલ્દીથી નાબૂદ કરે, એવી જ આજે જલારામ બાપાના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. જય રઘુવંશી, જય જલારામ. મારું નામ જોબન બુત્રા કૃપાલી, જેતપુરથી આવું છું. જલારામ બાપાની 122મી જન્મ જયંતિ નિમિત્તે આજે ઉર્જા આશ્રમના 130 ઉધરોને લઈ અને જલારામ બાપાના દર્શન કરવા એમની યાત્રાએ આવ્યા છીએ. એનો અર્થ અમારો એવો છે કે જલારામ બાપાની કૃપા વરસે અને બધા વૃદ્ધો નિરોગી રહે, સુખમય જીવન જીવે. અને આશ્રમની અંદર અમે અખંડ રામધૂન ચલાવીએ છીએ અને જલારામ બાપાનો રોટલો મોટો હતો એવો આજે અમે 5x5નો સરસ મજાનો ગોળ બાજરાનો રોટલો પણ લઈ આવ્યા છીએ, કે જે રોટલાથી જલારામ બાપાની સંસ્થા પ્રખ્યાત છે. અને રોટલો એ જલારામ બાપાનો મુખ્ય મહામંત્ર હતો અને જલારામ બાપાની કૃપા વરસે અને વૃદ્ધોની અમે કાયમ સેવા કરીએ એવા આશીર્વાદ લેવા માટે 122મી જન્મજયંતિ નિમિત્તે વૃદ્ધા આશ્રમના બધા વૃદ્ધોને લઈ અને જલારામ બાપાના દર્શન કરવા આવ્યા છીએ. પરંતુ ગત વખત અનેક વર્ષો કરતાં આ વખતે ટ્રાફિક ઘણો ઓછો હોય એવું લાગે છે. જય જલારામ. અમારા ગ્રુપનું નામ જોગી જલારામ ગ્રુપ છે અને અમે સુરત ગભેનીથી આવીએ છીએ અને અમે છેલ્લા 14 વર્ષથી વીરપુર આવીએ છીએ બાપાના દર્શન માટે. અને 14 વર્ષ થઈ ગયા પણ આજ સુધી અમને રસ્તામાં કોઈ પણ જાતની તકલીફ પડી નથી. અમે સાયકલ યાત્રા પર આવીએ છીએ તો 14 વર્ષમાં કોઈ પણ તકલીફ અમને થઈ નથી. અને બાપા પર એટલી શ્રદ્ધા છે અમને કે અમને બધી અમારી મનોકામના પૂર્ણ થાય છે. એટલા માટે અમે 6 તારીખે નીકળ્યા હતા અને 9 તારીખે અહીંયા વીરપુર ધામે પહોંચ્યા. 4 દિવસમાં અમે પહોંચી જઈએ. તો બાપા પર એટલી અમારી કૃપા છે કે અમારી બધી મનોકામના પૂરી થાય છે. એટલા માટે અમે દર વર્ષે આવીએ છીએ વીરપુર. જય જલારામ. આશીષ મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, યાત્રાધામ વીરપુર.